સુરત શહેરમાં એક યુવતી દ્વારા દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી, જેમાં તેને ઉલ્લેખ કર્યો છે કે તેનો 15 વર્ષ જૂનો મિત્ર અને તેના અન્ય 2 સાથીદારોએ મળી તેની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે અને દુષ્કર્મ છે તે ગુજારવામાં આવ્યું છે. ત્યારે આ યુવતીએ કેમ આવી ફરિયાદ દાખલ કરી અને તેનો આ 15 વર્ષ જૂનો મિત્ર કોણ છે તે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતી એક ફેશન ડિઝાઇનર યુવતી દ્વારા કે જેનો 15 વર્ષ જૂનો જે મિત્ર છે તેના દ્વારા તેની સાથે 90 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી અને તેના જે મિત્રનો જે અન્ય સાથીદાર છે પરેશ વાણિયા તેના દ્વારા આ યુવતી ઉપર દુષ્કર્મ છે તે ગુજારવામાં આવ્યું હોય તેવી ફરિયાદ છે તે આ યુવતી દ્વારા સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. યુવતીનું કહેવું છે કે સુરેશ બુવા કે જે તેનો મિત્ર છે તેના દ્વારા પરેશ વાણિયાના સંપર્કમાં આ યુવતી છે જે આવી હતી. સુરેશ બુવા કે જે બ્રોકરિંગનું કામ કરે છે અને યુવતીને ત્યાં સિટીલાઇટ વિસ્તારમાં રહે છે ત્યાં આગળ આ પરેશ વાણિયાને જે પ્રોપર્ટી લેવી છે તેમ કહીને તેની સાથે સંપર્ક છે તે કરાવ્યો હતો. ત્યારબાદ જે યુવતી અને પરેશ વાણિયા છે આ બંને વચ્ચે મિત્રતા છે તે બંધાઈ હતી. મિત્રતા બંધાયા બાદ થોડા સમય બાદ પરેશ વાણિયાએ જે આ પીડિતા યુવતી છે તેને એવું કહ્યું હતું કે તું મને ખૂબ જ ગમે છે અને મારે તારી સાથે લગ્ન કરવા છે તેમ કહીને યુવતી સાથે જે સંપર્ક છે તે વધાર્યા હતા. ત્યારબાદ આ યુવતી અને પરેશ વાણિયા અને સાથે સાથે સુરેશ બુવા કે જે લોકોએ ભેગા મળીને જે કહેવાય કે આ યુવતીને છેતરવાનું કામ કર્યું હતું, સુરેશ બુવા દ્વારા યુવતીને એવું કહેવામાં આવ્યું કે પરેશને શેરબજારની અંદર ખૂબ મોટો લોસ થયો છે અને તેને આત્મહત્યા કરવાનો વારો આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે એ તેથી કરી તેમ કહીને તેની જોડેથી રૂપિયા છે તે માગ્યા હતા. ત્યારે ત્યારબાદ યુવતીએ જે પરેશને જે કહી શકાય કે લાખો રૂપિયા છે જે આપ્યા હતા અને પરેશે યુવતીને સાથે લગ્ન કરવાની લાલચ છે તે પણ જોડે આપી હતી. ત્યારબાદ યુવતી જે કહી શકાય કે પરેશે યુવતીને એવું કહ્યું હતું કે આપણે 2 લગ્ન કરી લઈશું અને તેમ કહીને તેની માંગમાં સિંદૂર છે તે પણ ભરવામાં આવ્યું હતું. અલગ અલગ જગ્યાએ પરેશ, સુરેશ બુવા અને આ પીડિતા યુવતી કે જે કહી શકાય કે દેશભરમાં અલગ અલગ જગ્યાએ કામના અર્થે ફરતા હતા અને આ યુવતી અને પરેશ કે જે પતિ પત્ની હોય તે રીતે જ એકબીજા જોડે રહેતા હતા અને ફરતા હતા. પરેશ અને સુરેશ બુવાએ મળીને અલગ અલગ શહેરમાં એટલે કે કહી શકાય સુરત હોય, મુંબઈ હોય કે ગોવા હોય આ રીતે અલગ અલગ જગ્યાએ લઈ જઈ યુવતી સાથે જે દુષ્કર્મ છે તે આચર્યું હતું. થોડા દિવસ બાદ યુવતી દ્વારા પરેશને એવું કહેવામાં આવ્યું કે તે પ્રેગ્નન્ટ છે અને તેને બાળક છે તે રહી ગયું છે. ત્યારે કહી શકાય કે પરેશે આ યુવતીને જે આ બાળક પાડી દેવાનું કહેતા એક દવા છે તે લઈ આપી હતી અને બાળકને પાડી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ યુવતીની જે તબિયત છે તે લથડી હતી અને તેને ડૉક્ટર સાથે ચેકઅપ કરાવતા તેને ખબર પડી કે તેને કેન્સર જેવી ગંભીર બીમારી છે તે થઈ છે અને તે બાબતને લઈને તેને ઓપરેશન છે તે કરાવવું પડશે. તેને લઈને યુવતીએ પરેશ પાસે જે રૂપિયા છે તે માગ્યા હતા. યુવતીએ પરેશને પહેલાં 16 લાખ રૂપિયા કે જે પરેશ છે તેના દાગીના છે તે ગીરે મૂકીને લીધા હતા. બીજા જે અન્ય 24 લાખના દાગીના છે જે પરેશ દ્વારા વેચી દેવામાં આવ્યા હતા અને અન્ય જે રૂપિયા છે તે રોકડામાં યુવતી દ્વારા આપવામાં આવ્યા હતા તે રૂપિયા પરત માગ્યા હતા. પરંતુ પરેશ અને સુરેશ બુવા દ્વારા જે તેને ગોળ ગોળ ફેરવવાની વાત છે તે કરવામાં આવી, એવું પણ કહેવામાં આવ્યું કે આ પૈસા શેરબજારમાં ડૂબી ગયા છે તેમ કહીને યુવતી સાથે છેતરપિંડી છે તે કરવામાં આવી હતી અને આખરે યુવતીએ આ તમામ લોકો સામે ફરિયાદ છે તે દાખલ કરાવી અને આ ફરિયાદ દુષ્કર્મ અને છેતરપિંડીની છે તે દાખલ કરવામાં આવી હતી. ત્યારે વધુમાં યુવતી શું કહી રહી છે તે પણ આપણે અહીંયા સાંભળીએ. હું સુરતમાં રહી બિઝનેસ કરી મારું ગુજરાન ચલાવું છું. હું છેલ્લા 15 વર્ષથી સુરેશ બુવા નામના વ્યક્તિને ઓળખું છું અને અમારા ફેમિલી રિલેશન છે, હું એને મોટા ભાઈ સમાન માનતી હતી. સુરેશ બુવાએ મને પરેશ માણિયા નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી અને એણે એવું કીધું કે આ શેરબજારમાં બહુ મોટો ધંધો કરે છે અને કરોડો રૂપિયા કમાય છે, એને તમારી સોસાયટીમાં તમારા વિસ્તારમાં પ્રોપર્ટી લેવામાં ઇન્ટરેસ્ટ છે. આવા પ્રોપર્ટીના બાને અવારનવાર મને મળતા ગયો અને અમારા વચ્ચે એવી રીતના મિત્રતા વધતી ગઈ. આવી રીતના અમે લોકો આવતા જતા રહ્યા. પછી એક દિવસ સુરેશ બુહા અને પરેશ માણિયા મારા ઘરે આવ્યા અને એણે મને એવું કીધું કે હમણાં પરેશને બહુ મોટી લોસ થઈ છે અને એને પૈસાની જરૂર છે, એને સુસાઇડ કરવું પડશે. આવી બધી વાતો કરી મને ઇમોશનલ કરી. પછી મારી પાસેથી મારા ઘરેણા લઈ ગયા સુરેશ અને પરેશ અને ઘરેણા ગીરવે મૂકીને ત્યાંથી પૈસા લઈ આવ્યા. પછી હું અને પરેશ માણિયા મેરિયટ હોટલ ગયા લંચ માટે. તો ત્યાં પરેશે મને એવું કીધું કે તું મને બહુ ગમે છે, તું એકલી છે, 35 વર્ષની થઈ ગઈ છે, એકલા ગુજરાન નહીં નીકળે, તારે એક પુરુષ સાથેની જરૂર છે. આખી જિંદગી તો આવી રીતના એકલા ક્યાં સુધી રહીશ, કેટલું કરીશ, હું તારી બધી જરૂરિયાતો પૂરી કરીશ.
કીધું કે તો તું પરણિત છો એટલે આ બધી વસ્તુ પોસિબલ નથી. તો એણે મને એવું કીધું કે મને મારી વાઈફ ગમતી નથી, હું એને છોડી દેવાનો છું અને હું તારી સાથે જ રહીશ અને તું મારા પર ભરોસો કર, હું તને લાઈફમાં ક્યારેય દુઃખી નહીં થવા દઉં અને તું મારી હું તને મારી વાઈફની જેમ જ તારી સાથે રહીશ અને હું તને બધો જ હક આપીશ. પછી એક દિવસ સુરેશ, પરેશ અને હું અમે લોકો હોટલ અમોરમાં ડિનર ઉપર ગયા અને અમે ડિનર કર્યા પછી સુરેશ બુહાની સામે પરેશે મારી માંગમાં સિંદૂર પહેર્યું અને એણે એવું કીધું આથી તું મારી વાઈફ છે. પછી ત્યાંથી સુરેશભાઈ જાય લાગ્યા અને પરેશે મને એવું કીધું કે આપણે ઉજ્જૈન જઈને મહાદેવની સામે બી હું તારી સાથે મેરેજ કરીશ. પછી અમે લોકો, હું, સુરેશ અને પરેશ અમે લોકો ઉજ્જૈન ગયા. ઉજ્જૈન ત્યાં મહાદેવની સામે એણે મારા માંગમાં સિંદૂર ભરીને કીધું કે આજથી તું મારી વાઈફ છે, હું તારી હરેક મુસીબતોમાં ઊભો રહીશ. પછી અમે લોકો ત્યાં રહ્યા અને ત્યાંથી આવ્યા એટલે એણે મારી પાસેથી એવું કીધું કે તારી પાસે જે બી પૈસા છે, જે બી કંઈ ઘરેણા હોય એ તું મને આપી દે, હવે હું તારો પતિ છું એટલે હું તારી આરે જીવનમાં ક્યારેય ખોટું નહીં કરીશ અને જે બી પૈસા છે તારી પાસે જિંદગી પર ખૂટે નહીં એવું બધું હું શેરબજારમાં લગાવી દઉં એટલે તારી પાસે આ બધા પૈસા ડબલ થઈ જશે, એમ કરી મારી પાસે જે બી પૈસા ઘરેણા થાય એમ બધું ટોટલી કરીને બધું મારી પાસેથી લઈ ગયા. અમે લોકો બોમ્બે, ગોવા અને બધે અવારનવાર બધે જગ્યાએ ફરતા હતા. અમે બંને હસબન્ડ વાઈફની જેમ રહેતા હતા એવામાં એક દિવસ મને પ્રેગ્નન્સી રહી ગઈ. તો મેં પરેશને કીધું કે મને પ્રેગ્નન્સી છે. તો પરેશે મને એવું કીધું કે મને બેબી જોઈએ છે એટલે મેં એવું કીધું તો તું મારી સાથે મેરેજ કરી લે. તો એણે મને એવું કીધું કે હમણાં મેરેજ પોસિબલ નથી તો તું દવા લઈ લે. એટલે એણે મને દવા લાવીને આપી અને એણે એવું કીધું કે અત્યારે તું આ દવા પી લે, પછી આપણે મેરેજનું પ્લાનિંગ કરશું, એના પછી આપણે બેબી પ્લાનિંગ કરશું. એટલે એણે જે દવા આપી એ દવા મેં પીધી. દવા પીવાથી થોડા દિવસ પછી મારી તબિયત ખરાબ થઈ ગઈ તો હું ડૉક્ટર પાસે ગઈ. તો ડૉક્ટરે એવું કીધું મને કે તમારી તબિયત ખરાબ છે, તમારે આખું બોડી ચેકઅપ કરાવવું પડશે. તો એમાં મને કેન્સર ડિટેક્ટ થયું એટલે મને સર્જરી કરાવવી પડશે એવું ડૉક્ટરે મને કીધું. તો આ વાત મેં પરેશ અને સુરેશને, વેવને, સુરેશભાઈને બંનેને કરી. તો મને એણે અને મેં કીધું કે મને હવે પૈસાની જરૂર છે તો તું મારા પૈસા અને ઘરેણા મને રિટર્ન આપ. તો એણે મને અવારનવાર વાયદાઓ આપ્યા કે હા હું કરાવી આપીશ, મારા પૈસા આવવાના છે, આમ ને તેમ ને એવું બધું મને કીધું એણે. પછી મને કેન્સર ડિટેક્ટ થયું એટલે હું શારીરિક, માનસિક ને આર્થિક બધી જ રીતે ભાંગી ચૂકી હતી. મને પૈસાની જરૂર હતી, મારી પાસે પૈસા બી નહીં હતા એટલે મેં એને ફોન કર્યો એટલે એ મારી પાસે આવ્યો. અને ત્યારે બી મારી સર્જરીને 4 દિવસ થયા હતા તો બી જબરજસ્તીથી મારી હાથે શારીરિક સંબંધ બનાવ્યા. અને પછી એણે મને એવું કીધું કે તું ટેન્શન નહીં લે, હું તને 2-5 દિવસમાં બધું પૈસા અને જ્વેલરીની મારાથી જેટલું જેટલું થશે એમ કરીને હું તને છોડાવી દઈશ. અને એવું કહીને મારા ઘરેથી ગયો. પછી હું એને થોડા થોડા દિવસે ફોન કરતી પરેશને કે મને પૈસા કરાવી દે, સુરેશભાઈને ફોન કરતી કે તમે પરેશને કયો પૈસા કરાવી દે. તો એક દિવસ મને પરેશે ફોન કરીને એવું કીધું કે હવે તું મારી પાસે પૈસા માંગીશ અને મને બહુ ફોન કરીશ તો હું તારા આપણા બેના જે ન્યૂડ ફોટા છે એ હું બધે વાયરલ કરી દઈશ અને તને કશે જીવવા જેવી નહીં રહેવા દઉં. પછી એણે મને એવી વાતો કરી એટલે મેં એને એવું કીધું કે તું આવું બધું કરીશ તો હું પોલીસ પાસે જઈશ અને હું તારી કમ્પ્લેન આપીશ. તો એણે મને એવું કીધું કે પોલીસ મારું કંઈ ઉખાડી નહીં લે, પોલીસ મારા ખીચામાં છે, ત્યારથી જે થાય કરી લે. પછી હું પોલીસ સ્ટેશન ગઈ, ઉત્તરાયણ પોલીસ ચોકી, અને ત્યાં મેં મારી અરજી આપી અને કીધું કે મારી હાથે આવું આવું થયું છે. એટલામાં અશોક ભૂંગળા નામના વ્યક્તિએ ફેસબુક ઉપર મારા બધા ચેટ ને એવું બધું શેર કરવા લાગ્યા. આ વાત મેં પોલીસ સ્ટેશનમાં કીધું તો એણે મને એવું કીધું કે હું તમારી ફરિયાદ લઈ લઉં છું પણ આ તમારે અરજી બીજી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવી પડશે કેમકે આ તમારો વિસ્તાર નથી લાગતો. એટલે એણે ઉમરા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી. પછી ઉમરા પોલીસ સ્ટેશન ગઈ તો ઉમરા પોલીસ સ્ટેશને એવું કીધું કે તમારે અહીં આ વિસ્તાર નહીં લાગે એટલે તમારે ઘોડદોડ પોલીસ ચોકી, તમારી અરજી ત્યાં જ હશે. એટલે હું ઘોડદોડ રોડ પોલીસ ચોકી ગઈ તો ત્યાં સરે એવું કીધું મને કે તમારી મેટર બહુ મોટી છે એટલે મારે ઉપરથી પરમિશન લેવી પડશે. હું કેન્સર પીડિત છું, મારા પૈસા ગયા, મારું શારીરિક શોષણ થયું કે જેથી હું ગુજરાત પોલીસ, સુરત પોલીસ અને હર્ષભાઈ સંઘવીને મારી વિનંતી છે કે આવા ગુનેગારોને કડકમાં કડક સજા અપાવે અને મને ન્યાય અપાવે. ત્યારે ઉમરા પોલીસે આ 3 લોકો સામે એટલે કે પરેશ વાણિયા, સુરેશ બુવા અને અશોક સામે જે દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ છે તે નોંધી છે અને ત્યારબાદ જે ઉમરા પોલીસ છે તેને આ તમામ લોકોની શોધખોળ છે તે શરૂ કરી હતી. જે શોધખોળ દરમિયાન પરેશ વાણિયા અને અશોકની પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે. ધરપકડ બાદ તેમની પૂછપરછ કરવામાં આવી જેમાં સામે આવ્યું કે આ લોકોએ યુવતી પાસેથી 90 લાખ રૂપિયા લીધા છે. 90 લાખ રૂપિયામાંથી તે રૂપિયા તેને પરત કરવાની જે વાત છે તે કરવામાં આવી પરંતુ
જે આરોપીઓ છે તેમના દ્વારા એવું જ કહેવામાં આવી રહ્યું છે કે આ પૈસા શેરબજારમાં ડૂબી ગયા છે. ત્યારે હાલ તો પોલીસે સુરેશ ભુવાની પણ શોધખોળ છે તે કરી રહી છે, કારણ કે આ ફરિયાદની અંદર ત્રીજું નામ સુરેશ ભુવાનું છે અને તે સુરેશ ભુવા હાલ પણ ફરાર છે. ત્યારે ઉમરા પોલીસ આ સુરેશ ભુવાની શોધખોળ છે તે કરી રહી છે. ત્યારે વધુમાં સુરત ડીસીપી આ બાબતને લઈને શું કહી રહ્યા છે તે પણ અહીંયા સાંભળીએ. સુરત મેં ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં આગે કમ્પ્લેન કી કે એક આરોપી જિસકા નામ પરેશ લાબુભાઈ માણિયા હૈ इसने उसके साथ में कई जगह पे बहला फुसला के दुष्कर्म किया है और साथ ही 90 लाख रुपए जिसमें से 16 लाख रुपए के उसके दागिने कहीं गिरवी रखे हैं, 24 लाख रुपए के दागिना बेच दिए हैं और बाकी का अमाउंट जो है वो कैश लिया है, ये शेयर बाज़ार में निवेश करने के नाम पे लिया और बाद में ये पैसा भी वापस नहीं लौटाया. और पीड़िता है उसको बहला फुसला के सूरत के कुछ होटल्स में, गोवा के कुछ होटल्स में और मुंबई के कुछ होटल में उसके साथ दुष्कर्म किया. तो उसकी फरियाद के आधार पे जो मुख्य आरोपी है दुष्कर्म का परेश लाबूभाई माणिया, ये पूना गांव सूरत का रहने वाला है, इसको अटक किया गया है. इसके साथ में दो आरोपी हैं जो इसके साथ जो चीटिंग हुई 90 लाख रुपये की, उसमें मुख्य आरोपी के सहयोगी थे सुरेश घनश्याम भाई बुहा और अशोक रामजी भाई भुंगड़िया. तो इसमें से दो आरोपियों को अभी अटक किया गया है और तीसरे आरोपी है उसकी तपास अभी चालू है. शेयर बाज़ार में निवेश करने के नाम पे कि शेयर बाज़ार में निवेश करके इस पर अच्छा रिटर्न मिलेगा और बाद में वो पैसा वापस नहीं किया. सब संपर्क कैसे होता है? ये जोगर्स पार्क में सुरेश जो है वो पहले से परिचित था. ये लड़की जो है विक्टिम है वो जरी का काम कराती है यहाँ सूरत में. तो सुरेश के थ्रू जोगर्स पार्क में परेश से परिचित हुई थी और बाद में दोनों रिलेशन में आ गए. ये गोवा में जो मैटर हुआ है जो जिसके साथ जो दिल्ली से गोवा जो किस होटल में रुके थे, कहाँ पर, किस तरह कितने दिन वहाँ पर रहे, ये तपास अभी करेंगे. तपास में जो सामने आएगा किस किस होटल में रुके सूरत में, मुंबई और गोवा में, वहाँ सब जगह से उनकी जो एंट्रीज हैं वो ले ली जाएंगी. तो तब जो ज्वेलरी है उन्होंने कहाँ बेचा था वो भी अभी तपास करेंगे कि कहाँ कहाँ पे गिरवी रखा है और कहाँ कहाँ पे बेचा है और जो केस अमाउंट लिया उसका क्या किया है, ये सब तपास में चेक करेंगे. और इसके अलावा कोई आरोपी इसमें सामने नहीं? और कोई आरोपी अभी तक कोई आरोपी सामने नहीं आया, और कोई आएगा तो आपसे जानते हैं. હાલમાં તો કહી શકાય કે જે પીડિતા છે તે ગૃહ રાજ્યમંત્રી સાથે ન્યાયની માંગ છે તે કરી રહી છે. પીડિતાનું કહેવું છે રિપીટ હાલમાં તો પીડિતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ન્યાયની માંગ છે તે કરી રહી છે, કારણ કે પીડિતા પોતે જે સુરતની છે અને તે જ યુવતી સાથે જ્યારે દુષ્કર્મ અને છેતરપિંડી કરવામાં આવી છે અને છેતરપિંડી કોઈ નાની મોટી નહીં લાખો રૂપિયાની કરવામાં આવી છે, ત્યારે પીડિતા એક જ માંગ કરી રહી છે કે ગૃહમંત્રી તેને ન્યાય અપાવે. ત્યારે ખરેખરમાં અહીંયા સવાલ ઊભો થાય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી આ પીડિતાની પડખે આવીને ઊભા રહેશે અને આ પીડિતાને ન્યાય અપાઈ શકશે ખરી? આપ શું માનો છો કે હર્ષ સંઘવી આ પીડિતાને ન્યાય અપાઈ શકશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.